જંબુસર તાલુકાના કનગામની સીમમાં આવેલ નર્મદા માઇનોર કેનાલ 1-2-3માં છેલ્લા ઘણા વર્ષોથી સમારકામનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. ત્યારે આ મામલે ગામના આગેવાનો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં આજે દિન સુધી યોગ્ય નિરાકરણ ન આવતા ધરતીપુત્રોને ભારે હાલાકી વેઠવી પડે છે. નર્મદા નિગમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ ખેડૂતોને બનવું પડે છે. વર્ષોથી આ કેનાલમાં પાણી આવ્યું નથી. માઇનોર કેનાલની હાલત અત્યંત બિસ્માર છે અને ઠેર ઠેર ગાબડા પણ પડ્યા છે. ત્યારે ખેડૂતોની આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આજ રોજ મીડિયાના માધ્યમથી કનગામ માઇનોર 1-2-3 ની મુલાકાત લેતા શિવાલય કન્સ્ટ્રક્શને જે રિપેરિંગ કામ કરેલું તેનું રિપેરિંગ ગુણવત્તા ભર્યું ન થતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવેલો અને આજે પણ આ કેનાલોનું જમણ અટકેલું નથી અને ખેડૂતોના ખેતર 2-3 એકર સુધી પાણી વહી જતા ખેડૂતોના પાક નિષ્ફળ થયેલા છે. અને આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે આ શિવાલય કન્સ્ટ્રક્શન આજ દિન સુધી એનું રિપેરિંગ કરેલ નથી અને એમને ખેડૂતોને જે તકલીફ આપી છે એ બાબતે મારું જણાવવાનું એવું છે કે અમે ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકીને આ બાબતે રજૂઆત ખેડૂતોએ કરેલી ને એમને પણ નર્મદા નિગમને લેટર લખીને અને જણાવેલું કે ભાઈ આ રિપેરિંગ તાકીદે કરવું અને જ્યાં સુધી રિપેરિંગ ના થાય ત્યાં સુધી શિવાલય કન્સ્ટ્રક્શનની ડિપોઝિટ જપ્ત રાખવી અને એ બાબતે અમોને સહયોગ જે આપેલો ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકી એમનો આભાર વ્યક્ત કરું છું કે જેઓ ખેડૂતોને વારે આવેલા છે. કનગામ ગામના ખેડૂતો આજે પણ માઇનોર 1-2-3 પાણી આવે છે તો ખેડૂતોના ખેતર બગડે છે અને પાણી તૂટફૂટ નહેર હોવાથી પૂરતા પ્રમાણમાં મળતું નથી. એ મારી આજે તમારા મીડિયા સમક્ષ રજૂઆત છે કે આની ઉપર સુધી રજૂઆત થાય અને ખેડૂતોને ન્યાય મળે એટલી મારી માંગણી ને લાગણી છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.